नमस्कार मित्रों, हूँ छू जय सिरपरा। कृषि मित्र चैनल में आपनो हार्दिक स्वागत छे। आजे वात करवानी छे शाकभाजीना धरुवाड़ियो एटले के रोप तैयार करती वक्ते शुं काळजी राखवी अने रोपने आपणे फेर रोपणी करती वक्ते शुं काळजी राखवी। केम के कोई पण पाक जेनुं धरुवाड़ियो करवामां आवतुं होय ए टमेटी लई लो, मरची लई लो, रींगणी लई लो के कोई पण छे, डांगर सिवाय, डांगरनું એક ધરુવાડિયું એવું છે કે એમાં બહુ આપણે કાળજી રાખવાની જરૂર અથવા બીજા કોઈ સૂકા રોગ, ડેમ્પિંગ ઓફ, પિથિયમ આ ટાઈપના કોઈ એવા રોગ આવતા નથી। પણ ટમેટી, મરચી, કોબી, ફ્લાવર કે જે આ બધા મોંઘી વસ્તુ, એના બિયારણ પણ મોંઘા હોય છે અને પાક પણ સેન્સિટિવ હોય છે કે વાતાવરણને થોડી ઘણી અદલ બદલ થાય તો એમાં ઘણું બધું નુકસાન પણ જતું હોય છે કે 50% રોપ જતો રહેતો હોય છે, 70% સુધી રોપ જતો રહેતો હોય છે। તો આના માટે આપણે શું કાળજી રાખવી કે જ્યારે કોઈ પણ જગ્યાએ રોપ નાખવામાં આવે ત્યારે એ એક ગાદી ક્યારા જેવું બનાવવું જોઈએ કે ગાદી ક્યારો બનાવવામાં આવે એટલે કે જમીન કરતાં 1.5 ફૂટ ઊંચું હોય એટલે ક્યારે જ્યારે પણ વરસાદ પડે કે પાણી હોય ત્યારે એ પાણી એમાંથી દડી જાય। બીજું કે જો શક્ય હોય તો એમાં કોકોપીટ મિક્સ કરવામાં આવે અથવા નાળિયેરના છોતલા લઈ અને એને થોડું ઘણું જે હેડવીને એમાં જૂના રાખ્યા હોય એની માટી આરે મિક્સ કરવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો થાય છે કે જ્યારે આપણે રોપ ફેરવવાનો હોય ત્યારે એના મૂળિયા તૂટતા નથી, મૂળિયા સાથે માટી અને જે નાળિયેરના છોતલા અથવા કોકોપીટ આવી જાય છે તો એ મૂળિયા તરત રીડેવલપમેન્ટમાં કામ લાગે છે। જ્યારે કડક જમીન હોય, ચીકણી જમીન હોય અને રોપ આપણે જ્યારે ઉપાડીએ છીએ ત્યારે ઘણી બધી વખત કે ભેજનું પ્રમાણ ઓછું હોય તો મૂળિયા એના તંતુ મૂળ જે હોય છે એ તૂટી જાય છે એટલે પાછું ડેવલપમેન્ટ એટલે કે ચોંટવામાં વાર લાગે છે। તો રોપ નાખ્યા પછી આ બધી રોપની પેકેજો પ્રેક્ટિસ છે। બીજું કે જ્યારે આવું ચોમાસા જેવું વાતાવરણ હોય ત્યારે ફૂગનાશક તરીકે જો મેન્કોજેબ વત્તા મેટાલેક્ઝેલને પીએચ સાથે પાવાનું અથવા ઘાટો કરીને છંટકાવ કરવામાં આવે તો જ્યારે ધરુ મૃત્યુનો રોગ જે આવે છે ડેમ્પિંગ ઓફ એ ડેમ્પિંગ ઓફમાંથી બચી શકાય છે। બીજું કે કોઈ પણ પાક એવો હોય કે થડ કાળું પડીને સુકાઈ જાય છે કે જે પિથિયમ છે પિથિયમથી પણ બચી શકાય છે ત્યારે પિથિયમ માટે ભેગું મેન્કોજેબ વત્તા મેટાલેક્ઝેલ સાથે કોપર આપવામાં આવે તો એનું સારું નિયંત્રણ થઈ શકે છે। બીજું જૈવિકમાં વાત કરીએ તો કોઈ પણ ટમેટી, મરચી, રીંગણી કે કોબી ફ્લાવર જૈવિકમાં ટ્રાઇકોડરમાં વિરીડી અને સ્યુડોમોનાસ ફ્લોરન્સિસ આ બે બેક્ટેરિયાનું કોમ્બિનેશન જો વાવેતર કરતી વખતે આપણે ગાદી ક્યારો બનાવીએ ત્યારે કોકોપીટને એની સાથે મિક્સ કરીને જો આપી દેવામાં આવે તો ઘણું બધું સારું પરિણામ મળે છે। બીજું કે જ્યારે વાવેતર કરવાનું આવે, રોપ ફેરબદલી કરવાની આવે ત્યારે પણ જો આ જૈવિક નિયંત્રણમાં ટ્રાઇકોડર્મા અથવા અને એની સાથે સ્યુડોમોનાસ અથવા મેન્કોજેબ વત્તા મેટાલેક્ઝેલ એની સાથે કોપર ઓક્સિક્લોરાઇડ આ બે કોમ્બિનેશન કરીને જો આપવામાં આવે તો રોપ જલ્દી ચોંટી જાય છે, ચોંટ્યા પછી જમીનને જે ઓલો થડ અડતું હોય અને જે ગળું પડી અને છોડ સુકાઈ જાય છે એમાં પણ આ સારું એવું કામ કરે છે। કેમ કે ઘણી વખત એવું થાય કે રોપો 50% જતો રહ્યો હોય, 50% વધ્યો છે એ રોપ આપણે ચોપીએ છીએ ત્યાર પછી એમાંથી 25-30% એવી રીતે જમીનને જ્યાં થડ અડતું હોય ત્યાં ગળું પડી અને સુકાઈ જાય છે એટલે આમાં રોપમાં ઘણી બધી નુકસાની જતી હોય છે। તો આ નુકસાની ન જાય એના માટે આ બધી થોડી ઘણી કાળજી રાખવી જોઈએ કે રોપ ચોપ્યા પછી શક્ય હોય તો થડે એકવાર ટ્રાઇકોડર્મા સાથે સ્યુડોમોનાસનું ડ્રેન્ચિંગ કરવું અથવા મેન્કોજેબ વત્તા મેટાલેક્ઝેલ સાથે કોપર બે મિક્સ કરી અને ડ્રેન્ચિંગ કરવામાં આવે તો જમીનજન્ય જે કાંઈ ફ્યુગ છે કે ફ્યુજેરિયમ ઓક્ઝિસ્પોરિયમ છે, રાઇઝોક્ટોનિયા સોલાની છે કે આ બધી ક્લેરોસિયમ રોલ્સાઈ છે કેમ કે ઘણી વખત ભેજનું પ્રમાણ જ્યારે વધશે ત્યારે જે આપણે મગફળીમાં આવતી સફેદ ફૂગ છે ક્લેરોસિયમ રોલ્સાઈ કે જે ઓક્સિજન પ્રિય ફૂગ છે એ ફૂગનું જ્યારે ઉપદ્રવ વધે અને એને અનુકૂળ વાતાવરણ આવે ત્યારે મરચીને પણ ઘણી બધી નુકસાન કરે છે। તો આ નુકસાન ન થાય એના માટે જો આગોતરા આયોજન તરીકે આ ફૂગનાશકનું ડ્રેન્ચિંગ કરેલું હોય તો આપણે આમાં ઘણું બધું બચી શકાય। બીજું કે ડ્રીપ ઉપર હોય તો જે ડ્રીપમાં પણ આપણે સમય અંતરે આ ડ્રીપમાં ચડાવતા રહીએ તો પણ આમાં ઘણો બધો ફાયદો થાય છે। તો આ હતી આજના આપણે ધરુવાડીઓ એટલે કે રોપ વિશેની માહિતી। જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।